મહેસાણા જિલ્લાના વેહસરાજી ખાતે હાલમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીનો ફિલ્મી સોંગ પર વિડીયો વાયરલ થયો હતો. ડ્યુટીના સમયે અલ્પિતાએ ઇન્સ્ટાગ્રામમાં ફિલ્મી ગીતો પર વિડીયો બનાવેલા હતા. એ હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. તેના આ વિડીયો બાબતે મીડિયામાં ચર્ચાઓ શરૂ થતા તેણે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને મીડિયાની ટીકા પણ કરી હતી. તેણે કહ્યું હતું કે મેં ફરજ દરમિયાન કોઈ વિડીયો નથી બનાવ્યા. કે દરેક વખતે કઈ પણ ખરાબ વસ્તુને લઈને દરેક વખતે મને ટાર્ગેટ કરે, પ્લસ મારે કોકને કે સાબિત કરવા માટે હું દજો ભૂતકાળમાં બી મેં મારી જાત સાબિત કરી છે, એમાંથી હું હિંમત ન હારી તો આ શું કામ હિંમત હારું? હું આ વખતે બી હિંમત નહીં હારવાની. મીડિયા વાળાને કહું છું કે તમારા બિંદાસ મન ભાવે એવા ન્યૂઝ બનાવો મારા વિશે, મન ભાવે એટલું ખરું એટલું ઉખાડી લો. બાકી અલ્પિતા ચૌધરી તમારાથી બીવાવાની નથી, આજે નહીં કાલે નહીં પરમ દાડે નહીં. તો કેમ પોલીસ ટોર્ચર થાય છે એ કેમ મીડિયામાં બતાવતા નથી? કોઈ કે પોલીસ વાળા આટલી રીતે ટોર્ચર થઈ રહ્યા છે એટલે એ જે લોકોનો વિડીયો વાયરલ ન કરવા મળે લોકો એમને પૈસા દે એમ તો પૈસા દઈ દે. પણ બિચારા મને પૂછવા નહોતા આયા કે પૈસા હાલશો એમને, એમ કે હું નહીં આપું એટલે કરી દીધો વાયરલ. આ મામલે એડિશનલ કલેક્ટરે તપાસના આદેશ પણ આપ્યા હતા અને પોલીસ વિભાગ દ્વારા અલ્પિતા ચૌધરી સામે ખાતાકીય પગલાં લઈ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા અલ્પિતા ચૌધરીએ 2 વર્ષ પહેલાં પોલીસ સ્ટેશનમાં એક ટિકટોક વિડીયો બનાવ્યો હતો, જેના કારણે ડીવાયએસપી મંજીતા વણઝારાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા. બાદમાં અલ્પિતા ટિકટોક સ્ટાર બની ગઈ હતી. ફરીવાર અલ્પિતા ચૌધરીએ વિડીયો બનાવતા તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. બહુચરાજી મંદિર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બહુચરાજી પોલીસ સ્ટેશન ખાતે એક પત્ર આવેલો હતો કે જેની અંદર ફરજ પરના પોલીસ કર્મચારી દ્વારા બહુચરાજી મંદિર પરિસરની અંદર વિડીયો ઉતારવામાં આવેલો છે. નિયમ અનુસાર સુરક્ષાની દ્રષ્ટિએ બહુચરાજી મંદિર પરિસરની અંદર કોઈપણ પ્રકારની વિડીયોગ્રાફી અથવા ફોટોગ્રાફીની મનાઈ હોય ત્યાં ફરજ પર તેની સુરક્ષા અર્થે જે કર્મચારી મોજૂદ છે તેના દ્વારા આ પ્રમાણેનું કાર્ય કરવામાં આવેલું હોય, તેથી શિસ્તભંગની કાર્યવાહી તેઓની સામે કરવામાં આવેલી છે અને પ્રાથમિક તપાસ હાથ ધરી ખાતાકીય રાહે પગલાં લેવામાં આવનાર છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.